મારું નામ છે ડાંગર સોનલ્સ વાસુદેવ સ્કૂલ ગ્રુપ એન્ડ નોવેલ સ્કૂલ ગ્રુપ દ્વારા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે પહેલા લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે શું શીખ્યા છે પહેલી એબીસીડી, પણ હવે આપણે જ્યારે બીજા લેક્ચરમાં મળીએ તો આપણે આજે શું શીખવાનું છે સ્મોલ લેટર, મતલબ બીજી એબીસીડી શીખવાની છે. માત્ર આજે આપણે બીજી એબીસીડી જ નહીં પણ સાથે કંઈક બીજું પણ શીખવાનું છે. શું? ઓકે, વોવેલ્સ. વોવેલ્સ મતલબ જેને આપણે ગુજરાતીમાં સ્વરો કહીએ છીએ ને ઇંગ્લિશમાં એને વોવેલ્સ કહેવાય છે. તો તમે લોકો તમારી નોટબુકમાં મારી સાથે એબીસીડી લખશે અને સાથે સ્પેલિંગ પણ લખશે. તો આપણે શરૂઆત કરીએ. એ એ ફોર એક્સ, બી બી ફોર બેટ. બી નું મોઢું કઈ સાઈડ છે તો કે પૂર્વ સાઈડ, જો કે સૂર્ય કઈ સાઈડ ઉભે છે પૂર્વ સાઈડ, એ આપણે અત્યારે ધ્યાન આપશું તો આપણને બી અને ડી માં ક્યારેય પણ પ્રોબ્લેમ નહીં પડે. તો બી ફોર બેટ, સી સી ફોર કોર, ડી ડી ફોર ડોલ. હવે ધ્યાન એ આપવાનું છે બી જે સાઈડ હોય ને એની સામેની સાઈડ આપણે ડી લખવાનું છે. બી નું મુખ કઈ સાઈડ છે? પૂર્વની સાઈડ. તો ડી નું મુખ કઈ સાઈડ આવું જોઈએ? આગળની સાઈડ, મતલબ પશ્ચિમની સાઈડ. એ એ ફોર એક્સ, બી ફોર બેટ, સી ફોર કોટ, ડી ફોર ડોલ, ઈ ઈ ફોર એલિફન્ટ, એફ એફ ફોર ફિશ, જી જી ફોર ગોટ. હવે આપણે જયારે પહેલી એબીસીડી ગણતા હતા ત્યારે બધી જ પહેલી બે હરફમાં જ આપણા અક્ષરો આવતા હતા. હવે શું છે તો બીજી વિષયમાં દરેક અલગ અલગ પોતાનું સ્થાન છે. એ વચ્ચે આવશે, બી પહેલી બે લાઈનમાં આવશે, એ દરેક વસ્તુનું આપણે ધ્યાન આપવાનું છે. જયારે જી જે પી ક્યુ એન્ડ વાય આ અક્ષરો નીચેની બે હરોળમાં આવે છે તો દરેક વસ્તુ આપણે લખતી વખતે ધ્યાન આપીશું. બી નું મુખ કઈ સાઈડ આવે છે? ડી નું કઈ સાઈડ આવે છે? જી જે પી ક્યુ વાય નીચેની બે હરોળમાં આવે છે, આ બધી જ વસ્તુનું આપણે ધ્યાન આપવાનું છે. જી પછી શું આવશે? એચ, એચ ફોર હર. ત્યારબાદ આવશે આઈ, આઈ ફોર ઇનપોટ. જે જે ફોર જોબર, જો ક્યાં આવે છે? નીચેની બે હરોળમાં આવે છે. ત્યારબાદ આવશે કે, કે ફોર કી. એલ, એલ ફોર લોટસ. એમ, એમ ફોર મોપ. એન, એન ફોર નેસ્ટ. ઓ, ઓ ફોર ઓરેન્જ. પી, પી ફોર પેન. ક્યુ, ક્યુ ફોર ક્વીન. ત્યારબાદ આવશે આર, આર ફોર રોઝ. એસ, એસ ફોર સ્ટાર. ટી, ટી ફોર ટોય. યુ, યુ ફોર અર્ન. વી ફોર વેન. ડબલ્યુ ફોર વોચ. એક્સ ફોર એક્સરે. વાય ફોર યોર. એન્ડ ઝેડ ફોર ઝીબ્રા. આપણી સ્મોલ લેટર મતલબ બીજી એબીસીડી તૈયાર થઈ ગઈ છે. બધાએ મારી સાથે બોલવાની છે. એ ફોર એક્સ, બી ફોર બેટ, સી ફોર કોટ, ડી ફોર ડોલ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગોટ, એચ ફોર હર્ટ, આઈ ફોર ઇમ્પોર્ટ, જે ફોર જોકર, કે ફોર કી, એલ ફોર લોટસ, એમ ફોર મોપ, એન ફોર નેસ્ટ, ઓ ફોર ઓરેન્જ, પી ફોર પેન, ક્યુ ફોર ક્વીન, આર ફોર રોઝ, એસ ફોર સ્ટાર, ટી ફોર
x-ray, y for yacht and z for zebra. હવે આ રીતમાં તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. આપણી બીજી એબીસીડી બહાર થઈ ગઈ છે. હવે આપણે શું કરવાનું છે? વોવેલ્સ લખવાના છે. વોવેલ્સ માં પાંચ અક્ષરો આવે છે, એ ઈ આઈ ઓ યુ. તો આપણે લખીશું એ ઈ આઈ ઓ યુ.